આઈએમએ સુરત આપના માધ્યમથી આજે સામાન્ય જનતાને પણ જણાવું છું કે 19મી નવેમ્બરે સરકારે જે સીસીઆઈએમ નું નોટિફિકેશન બહાર પાડ્યું છે એ તદ્દન અયોગ્ય છે। આ બાબતની જો સરકાર ફેરવિચારણા નહીં કરે તો સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ અને ગંભીર પરિણામો ભવિષ્યમાં આવી શકશે જે સમાજને ખૂબ જ નુકસાનકારક છે। આજે અમે તમામ તબીબો શહેરના 3500 તબીબો અને અંદાજિત 500 હોસ્પિટલો રૂટીન કાર્ય ઓપીડી સંપૂર્ણપણે બંધ રાખશે। સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી ઇમરજન્સી અને કોવિડની લગતી તમામ સેવાઓ શરૂ થશે। આજે અમે 10:30 વાગ્યે અમારી જનરલ બોડી મીટિંગ છે અને એમાં આવનારા જે સંજોગો છે એમાં કઈ રીતે નિર્માણ આ પરિસ્થિતિનું નિર્માણ થશે અને એના આધારે કયા પગલાં લેવાશે એની પણ ચર્ચા કરવામાં આવશે। અને જો કલેક્ટરને આવેદનપત્ર આપીએ સરકાર નહીં વિચારે પાછું નોટિફિકેશન નહીં ખેંચે તો ગંભીર એક ઉગ્ર આંદોલનની શક્યતા નકારી શકાતી નથી। થેન્ક યુ।